વિપક્ષે આ બજેટને વખોડ્યું છે. પાટીલ સાહેબ, ખાસ જીએસટીના અમલની પણ આ બજેટમાં ખાસ સરકાર કટિબદ્ધ છે તેવો સૂર વહેતો કરાયો છે. ગુજરાતની વાત કરીએ તો શું ગુજરાત હવે સપોર્ટ કરશે આ જીએસટીના અમલ માટે? મને એવું લાગે છે કે કદાચ આખા દેશમાં પણ અન્ય રાજ્યમાંથી અમને આ રિસ્પોન્સ મળવાની કોઈ શક્યતા હું જોતો નથી. અને તમે જયારે રાજ્યો પાસેથી અપેક્ષા કરતા હોય છે ત્યારે રાજ્યો સાથેના તમારો વ્યવહાર, રાજ્યોના જે અધિકારો આપવા માટેની તમારી જે માનસિકતા, એ પણ ઘણો બધો ભાગ ભજવતી હોય છે. ગુજરાતને આ કેન્દ્રની સરકાર, યુપીએની અને કોંગ્રેસની સરકાર વારંવાર અન્યાય કરતી હોય છે. અમે લગભગ 107 જેટલા મુદ્દાઓમાં જે ગુજરાતના અધિકાર છે એની માંગણી કરી ત્યારે એમાંથી અમે નંદો ભણાવ્યો છે અને કસા જ એમનો જે ગુજરાતનો અધિકાર છે આપવા માટે પણ ઠાગા ઠૈયા કરે છે અને અલગ અલગ બહાના કરે છે. એના કારણે ગુજરાતના લોકોને અન્યાય થઈ રહ્યો છે. જો એ ગુજરાતને અન્યાય કરતા હોય તો એની પાસે અપેક્ષા રાખવી પણ હું માનું છું તે યોગ્ય નથી એવું હું માનું છું અને એને સપોર્ટ મળવાની શક્યતા હું ઓછી જોઈ રહ્યો છું. જી, તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી9 ગુજરાત. નમસ્કાર.